હા હેલો નમસ્કાર, હું છું ભરત સર. ટાર્ગેટ 24ની સિરીઝમાં સાયન્સનું બીજું પેપર, એકદમ અમેઝિંગ લેવલનું પેપર છે, મસ્ત સવાલ છે, ખાસ કરી લેજો. અને આમાંથી એક્ઝામમાં પૂછાવાના ચાન્સ પણ રહેલા છે, સો પ્લીઝ દરેકે દરેક વિડીયો ખાસ જોજો અને તમારો કોન્સેપ્ટ બધા જ ક્લિયર થશે, ગેરંટી છે. અને હા, હજી બીજું પેપર છે, 25 પેપર આવશે સાયન્સના, અન્ય વિષયના તો ખરા જ. સો પ્લીઝ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખજો, જેથી કોઈ વિડીયો ચૂકો નહીં અને મસ્ત તૈયારી થશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ ફટાફટ આપણું પેપર. અને મારા કરતાં એડવાન્સ જવાબ વિચારો હું અહીંયા કહું ને એના પહેલાં, અને તમને યાદ જ હશે કે આપણું પેપર એટલે એની અંદર કાઉન્ટર સવાલો પૂછાવાના ચાન્સ હોય એ પણ આપણે કરીએ છીએ. માટે ભાગમ ભાગી નહીં કરતા, એકવાર વિડીયોમાં ઘૂસ્યા બાદ ચોંટી રહેવું અને ખાસ શીખવું, તમને ફાયદો થશે. બટેટાની ચિપ્સના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિકની બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? એકદમ મસ્ત અને સટીક સવાલ, બધાને આવડી જાય એવો જ. તો બોલો શું આવશે આની અંદરથી? નાઇટ્રોજન, કારણ કે નિષ્ક્રિય વાયુ છે અને ઓક્સિડેશન થતું અટકાવે છે, એટલે આપણે આને એન્ટાસીડ પદાર્થ પણ કહીએ છીએ. તો આવું કંઈ સવાલ હોય તો ખાસ ધ્યાન રાખજો. એક દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તો પીએચ કેટલી હશે? હવે પેટર્ન યાદ હોય તો બહુ સારી વાત છે, ના હોય તો કંઈ નહીં. જનરલી અહીંયા જુઓ કે 4, 2 અને 5 આ ત્રણે એક જ સમૂહમાંથી છે, કારણ કે 0 થી 7 એટલે તો એસિડ હોય અને 7થી ઉપર હશે 14 સુધી તો બેઝ હશે. તો અહીંયા ચોખ્ખી ખબર પડી જાય કે કાં તો જવાબ આ 3માંથી હોવો જોઈએ, કાં તો 1 હોવો જોઈએ, તો આ એકલું જ આવે ને. બાકી યાદ રાખો તો આની અંદર 2 લાભુ અને એ ભૂલા, બરાબર. એટલે હવે સમજી લો કે લાભુ કોઈનું નામ છે, આપણે નહીં કહેતા બે અહીંયા, એને તેરકો પતા નહીં ચાલતા. તો અહીંયા શું થશે ખબર છે? 2 લાભુ એટલે 1 એ યાદ રાખવાનું અને એનું ઊંધું એ ભૂલા. તો અહીંયા શું આવશે? બેઝ હોય ને તો એ લાલને ભૂરું બનાવે, અને જો એસિડ હશે તો ભૂરાને લાલ બનાવશે. તો અહીંયા શું કહે છે કે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે એટલે બેઝ હશે, અને બેઝની પીએચ કેટલી હોય? તો 7 થી લઈને 14 સુધીની હોય. હવે બ્યુટેનોન એ 4 કાર્બન ધરાવતું સંયોજન છે, તો ક્રિયાશીલ સમૂહ કયો હશે? આનાથી આગળના વિડીયોમાં મેં આની ટ્રીક બતાવી છે, અને ટ્રીક પણ કેવી મસ્ત. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને કપલ છે, જોડાણ છે, બંનેનું સેટિંગ છે. તો પહેલાં બંને ભેગા હતા, ઝઘડો થઈ ગયો, પછી પાછું હાવ જતું રહ્યું, નવું પાછું આવ્યું. એ ટ્રીક જઈને પહેલાં વિડીયોમાં જોજો, આ એ આવડી જશે. અને એ જોઈ લીધી ટ્રીક, મતલબ સમજી લો તમારો બેડો પાર. કેટોન આવશે, જનરલી યાદ રાખો આલ્કોહોલ એટલે ઓલ, આલ્ડીહાઇડ એટલે આલ, અને કીટોન હોય તો ઓન, કાર્બોક્સિલિક એસિડ હોય તો ઓઇક એસિડ, અને જો હેલો સમૂહ હશે તો પહેલાં ક્લોરો અથવા બ્રોમો લાગશે, બરાબર. આલ્કેન, આલ્કિન, આલ્કાઇન, તો એન ઇન આઇન, આવી રીતે આ નામકરણની આખી પેટર્ન છે. તો કીટોન એટલે અહીંયા શું આવશે? બ્યુટેનોન. તો આ સંયોજન અહીંથી આપણું ક્લિયર થશે. નેક્સ્ટ સવાલ છે, વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે. જલવાહક, જલવાહિનીકી, આવી રીતે એની વાહિનીઓના નામ છે. તો પાણીના વહન માટે કોણ આવશે? જલવાહક, જલવાહિનીકી. તો આના નામ યાદ રાખજો, એવી રીતે અન્નવાહક માટે પણ ચાલની કોષો, પછી મૃદુતક, અન્નવાહિની, એ બધું તમે જોઈ લેજો એક વખત બુકમાં, કારણ કે એના રિલેટેડ સવાલ ક્યારેક પૂછાઈ શકે. ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે, તો એમાં કલિકા ફૂટે અને પછી એમાંથી નવો સજીવ તૈયાર થશે, તો એ કોની અંદર આવશે? ઈષ્ટમાં આવું થશે, કે પહેલાં કોઈ એક ઈષ્ટ હશે, એમાંથી એક કલિકા ફૂટી નીકળશે અને પછી ધીરે 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 નવો એ વિકસિત થશે, એટલે એને માતૃકોષથી જુદો કરવામાં આવે એટલે એક નવા કોષ તરીકે વિકાસ પામશે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે લઘુત્તમ દ્રષ્ટિ અંતર કેટલું હોય? પુખ્ત વ્યક્તિ એટલે નોર્મલ, મારા જેવી સમજી લો, તમે પણ અત્યારે પુખ્તની લેવલે પહોંચવા થઈ ગયા છો. તો આવી વ્યક્તિ હોય ને સામાન્ય દ્રષ્ટિ, મતલબ કે એને આંખમાં કોઈ વાંધો નથી, એને ચશ્મા નથી, એ બધું એને ચોખ્ખું ક્લિયર મસ્ત દેખાય છે, રોડું રૂપાળું ડાયું ડમરું, તો આ કિસ્સામાં શું કહે છે?
દ્રષ્ટિ લઘુત્તમ અંતર કેટલું હશે? તો લઘુત્તમ અંતર કેટલું હોય? 25 સેન્ટીમીટરથી નોર્મલી એ વ્યક્તિ જોઈ શકે અને અનંત અંતર સુધી નોર્મલ દ્રષ્ટિ હોય ત્યારની વાત છે. હવે અહીંયા 0 સેમી કીધું છે, 1.5 સેમી, 2 સેમી, આવું તો ઓપ્શન જ નહોતો ક્યાંય. અથવા તમે આમ ટ્રાય કરો, એમ નજીક રાખીને જો, તો 2 સેન્ટીમીટર એટલે કેટલું થાય? આટલું થાય ને. ચલો આંખથી આટલું, હવે આંખ ખોલીને જોવાનું. આમ જો દેખાય છે કંઈ? આમ 0 એટલે ધાવા, આમ કરીને જોવાનું, આંખ બંધ થઈ જાય તો શું થશે? કંઈ નહીં દેખાય. તો નોર્મલી આવું થોડું પ્રેક્ટિકલી વિચારો ને તો એ ખબર પડી જાય. મિથેનનું આણ્વીય સૂત્ર શું છે? મિથેન CH4, બિલકુલ આસાન. હા પપ્પુ, સવાલ કહેવાય. ખાલી જગ્યાનું હૃદય 2 ખંડનું બનેલું છે. માછલી જેની અંદર 2 જ ખંડો હોય, જેમ આપણામાં કેટલા ખંડો હોય? 4 ખંડો હોય. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. જ્યારે માછલીની અંદર 1 કર્ણક 1 ક્ષેપક હોય. બસ ઓકે. તો આની અંદર માછલી જવાબ આવશે. પછી અચ્છા, આવી રીતે વંદો હોય ને, વંદો કોક્રોચ, એનું હૃદય 13 ખંડોમાં વહેંચાયેલું હોય. હોય હોય 13 ખંડ મતલબ કેવું ના છે, 13 હૃદય હોય એવું કંઈક છે. એટલે ગજબ કહેવાય યાર, એની પાસે 13 દિલ છે. એવું આપણે નહીં કહેતા હૃદયને, સામાન્ય રીતે લોકો દિલ બોલે છે. હા તો એની જોડે તો 13 દિલ છે ને. હવે તમે સમજી જાઓ મારું આગળનો ભાવાર્થ. સારી વાત છે. ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના મુખ્ય નિયમો રજૂ કર્યા. મેન્ડલ. આ સાહેબ આગળના પેપરની અંદર પ્રશ્ન હતો તો એમાં કંઈ સમજાવવાનું આવતું નથી. હવે પિતૃઓના લક્ષણ ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં આવે છે. કઈ જગ્યાથી આવશે? કોષરસ. કોષરસમાં થોડી કંઈ જનીનની અંદર હશે. રિબોજોમ્સ, તો એ પણ લોહીની અંદર હોય તો એની અંદરથી નથી આવતું, કોષરસમાં પણ નહીં. તો કઈ જગ્યાએ હશે? જનીન. ડીએનએ દ્વારા, મતલબ માતા પિતાના લક્ષણો ડીએનએ દ્વારા આપણામાં આવે, આપણામાં યાની કોઈ બી બાળકોષમાં આવે ને પછી ધીરે ધીરે કોષ મોટો થશે. હવે કારની હેડલાઇટમાં અરીશો વપરાય છે, કયો અરીશો આવશે? તો કયો આવશે બોલો? બહિર્ગોળ. અંતર્ગોળ છે એ કારની લાઇટમાં વપરાશે. અને અહીંયા કયો કીધો છે? અચ્છા કારની હેડલાઇટ જ કીધું છે તો ભાઈ અંતર્ગોળ આવશે. કારની હેડલાઇટ કીધું છે, અંતર્ગોળ આવશે. હેડલાઇટ એટલે મેં આ પણ મેં ગયા પેપરની અંદર સમજાવ્યું છે કે આવી રીતે અહીંયા કાર હશે, આ બાજુ આ મોટી કાર છે, કારનો આ બલ્બ છે, તો અહીંથી આ એક મુખ્ય અક્ષ હોય તો અહીંયા એનું કેન્દ્ર હોય, અહીંયા સી હોય ને અહીંયા એફ હોય. તો હવે આની અંદર ગોળો એવી રીતે અહીંયા ફિટ કરવામાં આવશે કે એનો જે પ્રકાશ ઉદ્ભવે ને એ અહીંયા એફ ઉપર રહેવો જોઈએ. હવે સ્વાભાવિક છે કે એફ ઉપરથી પ્રકાશનું કિરણ જ્યારે અહીંયા પડે તો એ સમાંતર જશે, અહીંયા પડશે તો એ સમાંતર જશે. જેટલા પણ કિરણો ઉદ્ભવશે ને એ બધી જગ્યાએથી સમાંતર જ જશે. આ રૂલ્સ છે. ઓકે, એટલા માટે આપણી ગાડી કે બાઇક કે એક્ટિવા ટુ વ્હીલર જે હોય એની લાઇન છે ને એ સીધી શેડ મારશે. એટલે આનો રૂલ્સ આવી રીતે છે કે અહીંયા બલ્બ ફિટ કરેલો હોય મુખ્ય કેન્દ્ર ઉપર, અને મુખ્ય કેન્દ્ર ઉપરથી જો પ્રકાશનું કિરણ પસાર થાય તો એ સમાંતર જશે. એટલા માટે આવી રીતે લાઇન અહીંયા યુઝ થશે. આ રૂલ્સ છે બધા. પછી વિદ્યુત પ્રવાહનો SI એકમ શું છે? વિદ્યુત પ્રવાહ I. તો આઈનો એકમ શું આવશે? એમ્પિયર. કારણ એન્દ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકે શોધ્યું હોવાથી એમના નામનો ધબ્બો એમના નામના યાદમાં એવું કહેવાય. તો એટલા માટે એમ્પિયર આવશે આની અંદર. મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. pH કેટલી થવી જોઈએ? 5.5 કરતાં ઘટે તો સાચું બોલસ ભાઈ. આ સાચું છે. હા સાચું. તો અને સડો થશે. હવે દાંતનો સડો કેમ થાય એ બધું આપણે ખાસ સમજવું પડે. એટલે એ બધા પ્રશ્નો મોટા પ્રશ્નોમાં પૂછાય છે, એટલે સમજી લેજો કે આપણે જ્યારે દાંતની અંદર ખોરાક રહી ગયો હોય, દાંત હરખા સાફ ના કરીએ, કારણ કે દાંતની અંદર જગ્યા હોય દાંત દાઢ બધામાં, તો એ ખોરાક ભરાઈ જાય. અને ખોરાક ભરાઈ જાય એટલે મુખની અંદર રહેલા બેક્ટેરિયા હોય. હું થશે મારા મોઢામાં બેક્ટેરિયા ના હોય સાહેબ. અરે તું કઈ કૌન સી ખેત કી મૂલી હે. હા બધાના મોઢામાં બેક્ટેરિયા હોય જ. તો એ બેક્ટેરિયા એ ખોરાકનું શું કરશે? એનું પાચન કરે, એને ખાઈ જાય. અને ખાય ત્યારે શું થશે? એનું એસિડમાં રૂપાંતર થાય એટલે pH ઘટવા માંડે. અને જો આનાથી ઘટે તો શું થશે? સડો થશે. શેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટનો સૌથી મજબૂત પદાર્થ, ને 100 ઇંચો ઘણું છે એનું લાળમાં સડો લાળમાં એનું શું કહેવાય, ક્ષયન નથી થતું. બાકી અગર એ આવી રીતે એસિડ બનશે તો એમાં ક્ષયન થશે. ક્ષયન થવું કે શું થવું? સડો થવો. એ રીતે લેન્સના પાવરનો SI એકમ શું છે? તો ડાયોપ્ટર કહેવાય એને. અચ્છા ડાયોપ્ટર જ છે તો સાચું બોલો.
કેવી રીતે આ ડાયોપ્ટર છે શું? તો ડાયોપ્ટર જે છે ને એ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે, એટલે અહીંયા એક, અહીંયા મીટર, તો મીટર ઇન્વર્સ પણ કહેવાય. બટ અહીંયા આપણને એવું કીધું છે કે ડાયોપ્ટર છે, તો વિધાન શું થઈ જશે? સાચું. વાસ્તવિક સૂર્યોદય અને દેખીતા સૂર્યોદય વચ્ચે 2 મિનિટનો તફાવત હોય છે. હા, સાચી વાત. કહેશે તો અહીંયા એવું હોય કે અહીંયા ધારો કે આપણે આપણે છે ને આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, પૃથ્વીની અંદર નહીં રહેતા. ઓન ધ પૃથ્વી, ઓન ધ અર્થ, નોટ ઇન. તમે ઘણી વખત બોલો ને સેમ આયાત કે બાઇકમાં, બાઇકમાં અવાય કો દાડો, બાઇક ઉપર અવાય. તો આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, પૃથ્વીની અંદર નથી રહેતા, બરાબર. તો હવે જ્યારે પૃથ્વી ઉપર રહેતા હોઈએ તો અહીંયા સમજી લો કે આ કોઈ એક છોકરું છે અને આ અહીંથી સૂર્ય જોવે છે. તો સૂર્ય અહીંયા હશે ને તો સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવી રીતે આવશે અને આ ભાઈને અહીંયા સીધા દેખાશે. સૂર્ય ઉગ્યો નથી તોય દેખાય છે, તો એનો મતલબ શું થશે? 2 મિનિટ વહેલા દેખાય છે. સેમ કન્ડિશન એવું થશે કે આથમે ત્યારે સૂર્ય અહીંયા પહોંચી ગયો, ક્યારનો આથમી ગયો છે, તોય દેખાય છે આપણને અહીંયા, એટલે એ પણ 2 મિનિટ, એટલે ટોટલ 4 મિનિટ થશે. પણ અહીંયા ખાલી એક જ કીધું છે, સૂર્યોદય અને વાસ્તવિક સૂર્યોદય અને દેખીતો સૂર્યોદય. તો આ આ દેખીતો સૂર્ય છે, સૂર્યોદય છે, આ વાસ્તવમાં છે, રિયલમાં. હવે જ્યારે ખરેખર અહીંયા આવશે ને ત્યારે આપણને અહીંયા દેખાશે. તો પણ એની ગેપ કેટલી હશે? 2 મિનિટની. તો વિધાન છે એવું કીધું છે. હા શું ખોટું? તો હા શું. પછી વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. વોલ્ટ મીટર સમાંતરમાં જોડાય અને એ મીટર શ્રેણીમાં જોડાય અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ માપવા, વિદ્યુત સ્થિતિમાનનો માપ માપવાનો એકમ છે, સાધન છે વોલ્ટ મીટર. વિદ્યુત પ્રવાહનું માપ માપવા માટેના એકમને વોલ્ટ એ મીટર કહેવાય. તો એ મીટર હંમેશા શ્રેણીમાં, વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં. તો જે કીધું છે સાચું છે, સત્ય સાચું, જે લખો લીટું કરો તો બરોબર છે. લીલા રંગનું અવાહક પડ લગાડેલ વાયરને અર્થિંગ વાયર કહે છે. સાચું. કાળો હોય તો ન્યુટ્રલ વાયર, અગર લાલ હોય તો મેઇન વાયર. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. અને હવે આપણે હજી આગળ કરવાના છે, એક જોડકું છે અને 4 ટૂંકા પ્રશ્નો છે. જુઓ, મૂળનું જમીન તરફ જવું, મૂળ જમીન તરફ. હવે સ્વાભાવિક છે, એટલે આ મૂળ જમીનની અંદર જ જાય. કેમ આવું થતું હશે, એના પાછળનું કારણ શું છે? તો ભૂ આવર્તન. જમીન છે ને, જમીન યાની ભૂમિ, ભૂ એટલે ભૂ આવર્તન. અમુકને કહેતા ભૂ પીવું છે, પાણી પીવું, એ ભૂ નહીં, આ ભૂ મતલબ જમીન, ભૂ આવર્તન. પછી પ્રરોહનું પ્રકાશ તરફ જવું. પ્રરોહ એટલે પ્રકાંડ, એનું થડ, એના વૃક્ષની ડાળીના સૌથી અગ્રભાગ. એ કઈ બાજુ જશે? ઉપર તરફ જશે. અને ઉપર તરફ જાય તો શું કહેવાય? પ્રકાશ તરફ જાય છે. તો એના પાછળનું કારણ છે પ્રકાશાવર્તન, પ્રકાશ આવર્તન. પછી આ ભૂ આવર્તન. અને અહીંયા લજામણીના પર્ણને અડકતા તે બીડાઈ જવું, તો સ્પર્શ આવર્તન. સ્પર્શના કારણે આવું થાય છે. DNAનું પૂરું નામ ડીઓક્સીરીબો, આવું ગુજરાતીમાં લખી દેવાનું, ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ, બરાબર. પછી અરીસાનું સૂત્ર, અરીસાનું સૂત્ર, અરીસો કીધું છે ને એટલે 1/F અને 1/V + 1/U. બટ જો અગર લેન્સનું પૂછાય, લેન્સ માટે શું આવશે? તો આની અંદર ખાલી માઇનસ કરવાના, 1/F = 1/V - 1/U. એટલે તમારે હંમેશા આદત પાડવાની કે વી આગળ લખવાનો, આમાં પ્લસ અને આમાં માઇનસ. અગર ઊંધું લખ્યું પછી જો માઇનસ કર્યા તો બધું બદલાઈ જશે. માણસની આંખનો વ્યાસ, માણસની આંખનો જે આ ડોળો છે ને, એ ડોળાનો વ્યાસ એટલે આંખનો વ્યાસ કહેવાય. 2.3 સેન્ટીમીટર આપણી આંખ મોટી છે. સમલંબ કેટલી થશે? આટલી હશે, આટલીક, 2.3 આશરે કહું છું. હા, વિદ્યુત પ્રવાહ માપવા માટે એકમ, લે અહીંયા વાત કરતો તો અહીંયા પ્રશ્ન આવી ગયો. વિદ્યુત પ્રવાહ માપવા માટેના સાધનનું માપ શું? એ મીટર. વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન એ મીટર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન એટલે વોલ્ટ મીટર, બરાબર. એ મીટર હંમેશા શ્રેણીમાં જોડાય, વોલ્ટ મીટર હંમેશા સમાંતર જોડાય. વોલ્ટ મીટરનો એકમ આવશે આવો, અહીંયા પ્લસ માઇનસ, અને એ મીટરનો એકમ આવે આવો.
આવું ગમે તે ઘુમાઈ ફેરવીને પૂછે ને વચ્ચે લોક, તો તમને ખબર પડવી જોઈએ. તો સેક્શન એ અહીંયા 24 માર્ક્સનો આપણો ફિનિશ થાય છે. બિલકુલ આસાન સરસ મજાના પ્રશ્નો છે, બટ તમારા લોકોએ પ્રોપરલી એફર્ટ નાખીને ખાસ કરવા પડે. લાગતું હોય કે કંઈક શીખી રહ્યા છો, એક 0.001% જો વેલ્યુ તમારામાં એડ થઈ હોય અને કંઈક શીખ્યા હોય, લાગતું હોય કે નહીં હું વિડીયો જોવા બેઠો જે આશા રાખીને કે ચલો કંઈક આવડશે, અને એ હેતુ ખરેખર જો હું પૂરો કરી શક્યો હોઉં તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, મિત્રો સાથે શેર કરજો અને નોટિફિકેશન ચાલુ રાખજો. અને ઇન ફ્યુચર પણ હજી ઘણા બધા વિડીયોઝ આવશે 10th માટે, અને 11-12 સાયન્સ યા કોમર્સમાં આવો ત્યારે પણ આપણી પાસે એની સુવિધાઓ છે. તો ઓનલાઈન યા ઓફલાઈન, ઓફલાઈન આવવું હોય તો ગાંધીનગરમાં આવવા માટે સ્કૂલ, ટ્યુશન, હોસ્ટેલ બધું સેટ થઈ જશે, આવી જાઓ. અને જો ઘરે બેઠા ભણવું હોય તો ઓનલાઈન વ્યવસ્થા છે. અને છેલ્લે ખાસ કહું, સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક જરૂર કરી દેજો. બાય.